નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના ગણિત વિષયની સ્વઅધ્યયન પોથીના પ્રકરણ નંબર નવ માપનનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ આઠના ગણિત વિષયની સ્વઅધ્યયન પોથીના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠના ગણિત વિષયની સ્વાધ્ય પુથિના પ્રકરણ નંબર નવ માપન સોલ્યુશન સર્વપ્રથમ તમે જોશો તો અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપવામાં આવેલી છે ત્યાર પછી શરૂ કરીએ પ્રશ્ન નંબર યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલો સવાલ જે સમઘનની બાજુની લંબાઈ ત્રણ એક્સ હોય તેનું કદ કેટલું થાય તો જવાબ આવશે સત્યાવીસ એક્સનો ઘન ત્યાર પછી બીજો સવાલ જો સમઘનનું કદ ચોસઠ સેન્ટીમીટર ઘન હોય તો તેનું પૃષ્ઠફળ કેટલું હશે તો સૂત્ર મૂકી અને દાખલો ગણીએ તો જવાબ આવશે આપણો વિકલ્પ સી છન્નું સેન્ટીમીટરનો સ્ક્વેર ત્યાર પછી ત્રીજું ચાર સેન્ટીમીટર બાજુની સમઘનના એક સેન્ટીમીટર લંબાઈ ધરાવતા સમઘન ટુકડા કરવામાં આવે તો મૂળ સમઘન અને નવા બનેલા બધા સમઘનના પૃષ્ઠફળનો ગુણોત્તર કેટલો થાય તો જવાબ આવશે વિકલ્પ સી એક જેમ ચાર ત્યાર પછી ચોથો સવાલ જો કોઈ નળાકારની ઊંચાઈ ચોથા ભાગની કરવામાં આવે અને તેની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો નીચેનામાંથી શું સાચું છે તો જવાબ આવશે વિકલ્પ બી નળાકારના કદમાં કોઈ પણ ફેરફાર થશે નહીં ત્યાર પછી પાંચમું એક ગોડાઉનનું પરિમાણ ચાલીસ મીટર પચીસ મીટર અને દસ મીટર છે જો તેમાં બે મીટર ગુણ્યા એક પોઈન્ટ પચીસ મીટર ગુણ્યા એક મીટર પરિમાણ ધરાવતા ખોખા મૂકવામાં આવે તો કેટલા ખોખા મૂકી શકાય તો જવાબ આવશે વિકલ્પ સી ચાર છઠ્ઠું જો નળાકારની ત્રીજિયા ત્રણ ગણી કરવામાં આવે તો પણ તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બદલાતું નથી તો તેની ઊંચાઈ કેટલી હશે તો જવાબ આવશે વિકલ્પ ડી ત્રીજા ભાગની ત્યાર પછી સાતમું વીસ સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતા સમઘનને બે મીટર લંબાઈ ધરાવતા મોટા બોક્સમાં મૂકવામાં આવે તો કેટલા સમઘન મૂકી શકાય તો જવાબ આવશે વિકલ્પ સી એક હજાર આઠમું જો નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન હોય તો તે નળાકારનું કદ કેટલું થશે તો જવાબ આવશે વિકલ્પ સી પાય આરનો ઘન ત્યાર પછી નવમું જો એસી બરાબર છ સેન્ટીમીટર અને બી બરાબર ચાર સેન્ટીમીટર હોય તો સંબાજુ ચતુષ્કોણ એ બી સીડીનું ક્ષેત્રફળ કેટલું થાય તો જવાબ આવશે વિકલ્પ સી ચોવીસ સેન્ટીમીટર સ્ક્વેર દસમું જો કોઈ બે સમઘનના કદનો ગુણોત્તર એક જેમ ચોસઠ હોય તો તેમના પૃષ્ઠફળનો ગુણોત્તર કેટલો થાય તો જવાબ આવશે વિકલ્પ સી એક જેમ સોળ મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનના જે પીડીએફ છે તેનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વાધ્યયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની જે પીડીએફો છે એનો અહીં તમે અભ્યાસ કરી શકશો તો જરૂરથી આ લિંક જે છે એટલે કે આ એપ્લિકેશનની લિંક તે તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં જોઈએ ખાલી જગ્યા જો સમ બાજુ ચતુષ્કોણના વિકર્ણોનું માપ બમણું કરવામાં આવે તો તેના ક્ષેત્રફળનું માપ મૂળ ક્ષેત્રફળ કરતા ખાલી જગ્યા થાય તો જવાબ આવશે ચાર ગણું બારમું જો કોઈ સમઘન h ઊંચાઈ ધરાવતા નળાકારમાં બંધ બેસતો આવી જાય તો તે સમઘનનું કદ ખાલી જગ્યા અને તેનું પૃષ્ઠફળ ખાલી જગ્યા થાય તો સમય કદ કરતા ખાલી જગ્યા થાય તો જવાબ આવશે ચોથા ભાગનું ચૌદમું એ લંબાઈ ધરાવતા સમઘનમાં બંધ બેસતો હોય તેવા નળાકારનું કદ ખાલી જગ્યા થાય તો જવાબ આવશે પાય એનો ઘનના છેદમાં ચાર સમઘનના દરેક પૃષ્ઠના આકાર ખાલી જગ્યા અને ક્ષેત્રફળ ખાલી જગ્યા હોય તો આકાર સરખા અને ક્ષેત્રફળ સમાન હોય છે ત્યાર પછી સોળમું એચ ત્રિજ્યા અને આર ઊંચાઈ ધરાવતા નળાકારનું કદ ખાલી જગ્યા હશે તો જવાબ આવશે પાઈ એચનો નો આર સત્તરમું સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે કાઉસમાં વિકર્ણ ગુણ્યા વિકર્ણ અઢારમું ઓરડાનું ખાલી જગ્યા પૃષ્ઠફળ બરાબર તેની ચારેય દિવાલોનું ક્ષેત્રફળ તો ઓરડાનું પાર્શ્વપુષ્ઠ ફળ બરાબર તેની ચારેય દિવાલોનું ક્ષેત્રફળ ઓગણીસમું બે નળાકારનું કદ સમાન છે અને તેમની ઊંચાઈનો ગુણોત્તર એક જેમ નવ છે તો તેમની ત્રીજ્યાનો ગુણોત્તર ખાલી જગ્યા થશે તો જવાબ આવશે ત્રણ જેમ એક વીસમું બે નળાકારનું કદ સમાન છે અને તેમની ત્રીજ્યાનો ગુણોત્તર એક જેમ છ છે તો તેમની ઊંચાઈનો ગુણોત્તર ખાલી જગ્યા થશે તો જવાબ આવશે છત્રીસ જેમ એક ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો એમાં એકવીસમો દાખલો પાંચ સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતા સમઘનના એક સેન્ટીમીટર લંબાઈના સમઘન ટુકડા કરવામાં આવે તો મૂળ સમઘન અને નવા બનેલા બધા સમઘનના પૃષ્ઠફળોના સરવાળાનો ગુણોત્તર કેટલો થશે તો એ વન બરાબર પાંચ અને એ ટુ બરાબર વન સમઘનની સંખ્યા બરાબર એ વનની ત્રણ ઘાત છેદમાં એ નો ઘન બરાબર પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચના છેદમાં એક ગુણ્યા એક ગુણ્યા એક બરાબર એકસો તો ગુણોત્તર બરાબર સિક્સ એ સિક્સ નો વર્ગ ના વર્ગના છેદમાં એકસો 6A2 છ એ નો વર્ગ હવે આપણે એની અંદર કિંમત મૂકી દઈએ તો છ ગુણ્યા એની એ વનની કિંમત છે પાંચ એનો સ્ક્વેર છે એટલે કે પાંચ ગુણ્યા પાંચ બે વખત મૂકી એકસો છે તો એ એકસો પછી છ પછી એ ટુ જે છે એની કિંમત એક છે તો એક ગુણ્યા એક એટલે એકસો જે છે એના ભાગ પડશે પચીસ ગુણ્યા પાંચ તો આ પાંચ અને પાંચ ઉડી જશે ત્યાર પછી અહીંયા છ છે તો આ છ અને છ ઉડી જશે અને પાંચ ગુણ્યા પાંચની સાથે પચીસ ઉડી જશે તો અંશમાં વધ્યા એક છેદમાં વધ્યા પાંચ તો એકના છેદમાં પાંચ એટલે આપણો જવાબ ગુણોત્તર આવશે એક જેમ પાંચ ચાલો ત્યાર પછી ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર બાવીસ ચોરસ કાગળના ટુકડાને તેની બાજુએથી વાળીને નળાકાર બનાવવામાં આવે તો નળાકારના પાયાની ત્રિજ્યા અને ચોરસની બાજુના માપનો ગુણોત્તર કેટલો થાય હવે જો નળાકારની પાયાની ત્રીજા એટલે કે નળાકારના તળિયાનો પરિઘ બરાબર ચોરસની બાજુ એ આપણે અહીંયા મૂકીએ હવે નળાકારના તળિયાનો પરિઘ થશે ટુ પાય આર અને ચોરસની બાજુ થશે એલ ચાલો હવે આ જે એલ છે તેને આપણે બરાબરની આગળ લાવીએ અને ટુ પાય જે છે એને બરાબરની પાછળ જવા દઈએ તો એલ બરાબરને આગળ આવશે એટલે આરના છેદમાં એલ અને બરાબર પછી થશે એકના છેદમાં ટુ પાય તો આર જેમ એલ અને એક જેમ ટુ પાય આ થઈ જશે નળાકારના તળિયાનો પરિઘ ચાલો અને એનો જે છે તે ગુણોત્તર ત્યાર પછી દાખલા નંબર સુથાર સેન્ટીમીટર ઘન બોક્સ બનાવે છે તેના પાયાનું ક્ષેત્રફળ છસો ને સિત્તેર સેન્ટીમીટર ઘન હોય તો બોક્સની ઊંચાઈ શોધો તો અહીંયા સર્વપ્રથમ તો આપણે બોક્સની ઊંચાઈ શોધવી છે તો લંબઘનના ઘનફળનું સૂત્ર મૂકવું પડશે તો લમગનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કેલ ગુણ્યા બી ગુણ્યા એચ ચાલો લમગનનું ઘનફળ અહીંયા આપણને આપ્યું છે તેર હજાર ચારસો હવે ક્ષેત્રફળ આપણને છસો ને સિત્તેર આપી દીધું છે એટલે કે લંબાઈ પહોળા એનું ક્ષેત્રફળ તો એલ ગુણ્યા બી આપણને આપી દીધા છે છસો સિત્તેર અને એચ જે છે તે આપણે શોધવાના છે એટલે અહીંયા લખીએ ગુણ્યા એચ હવે છસો સિત્તેર જે છે તે બરાબરની આગળ આવશે તો તેર હજાર ચારસોના છેદમાં જશે તો તેર હજાર ચારસોના છેદમાં છસો સિત્તેર બરાબર એચ ચાલો એક મીંડુ એક મીંડુ અહીંયા ઉડી જશે પછી અહીંયા છે એક હજાર ત્રણસો ચાલીસ એટલે વીસ ગુણ્યા સડસઠ તો એમાંથી સડસઠ સડસઠ ઉડી જશે તો સેન્ટીમીટર તો આપણો હાઈટ જે છે તે આપણને મળી જશે વીસ સેન્ટીમીટર ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર ચોવીસ અહીંયા આપણને એવું કહ્યું છે કે એક લંબઘન બોક્સના પરિમાણ એટલે કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ પાંચ જેમ ચાર જેમ ત્રણના પ્રમાણમાં છે તેને બહારથી રંગવાનો ખર્ચ રૂપિયા પાંચ પ્રતિ સેન્ટીમીટરનો સ્ક્વેર છે એ પ્રમાણે અગિયાર હજાર સાતસો ને પચાસ થાય છે તો લંબઘનના પરિમાણના માપ શોધો ચાલો લંબાઈ જો મિત્રો પાંચેક્સ છે પહોળાઈ ચાર આપી છે અને ઊંચાઈ આપણને ત્રણ એક્સ આપી છે હવે શું કહ્યું છે કે ભાઈ પાંચ રૂપિયા ખર્ચ થાય ને તો પૃષ્ઠફળ એક ચોરસ સેન્ટીમીટર હોય તો અગિયાર હજાર સાતસો ને પચાસ રૂપિયાનો ખર્ચ થાય તો પૃષ્ઠફળ બરાબર કેટલું ક્રોસ ગુણાકાર કરીએ તો અગિયાર હજાર સાતસો પચાસના છેદમાં પાંચ આપણે અહીંયા છેદ ઉડાડીએ તો જવાબ એટલે કે ભાંગાકાર કરીએ તો જવાબ આવશે બે હજાર ત્રણસો ને પચાસ ચોરસ સેન્ટીમીટર હવે આપણે લમગન પૃષ્ઠફળનું સૂત્ર મૂકીએ તો લંબગનનું પૃષ્ઠફળ બરાબર બે પૃષ્ઠફળ બે પાસે ત્રણસો પચાસ અને બરાબર કિંમત મૂકી દઈએ આપણે આ જે સૂત્ર છે એની અંદર કિંમત મૂકી દઈએ તો બે ના બે લંબાઈ ગુણ્યા પહોળા એટલે કે વીસ ગુણ્યા એક્સનો નો પ્લસ બી ગુણ્યા એચ એટલે કે બાર એક્સનો નો સ્કવેર પ્લસ એચ ગુણ્યા એલ એટલે કે પંદર એક્સ નો તો બે હજાર ત્રણસો પચાસ બરાબર બે કાઉસમાં વીસ વત્તા બાર વધતા પંદર એટલે સુડતાલીસ એક્સનો સ્ક્વેર હવે 2350 ત્રણસો પચાસ બરાબર બે ગુણ્યા સુડતાલીસ એક્સ નો સ્વેર થયો તો ગુણ્યા સુડતાલીસ નો સ્કવેર કરીએ આવશે તો એક્સ નો સ્કવેર બરાબર આપણો અહીંયા જવાબ આવ્યો પચીસ હવે અહીંયા એક્સનો સ્ક્વેર છે જો આને આપણે વર્ગગુણમાં લઈને ને આપણે દૂર કરીએ તો એક્સ બરાબર આપણને મળશે પાંચ ચાલો એક્સ નું મૂલ્ય આપણને મળી ગયું હવે આપણે લંબાઈ જે છે એ પાંચ એક્સ ધારી હતી તો એની અંદર પાંચ એક્સ ધારા હતા તો એમાં એક્સનું મૂલ્ય આપણે પાંચ મૂકી દઈએ તો પાંચ ગુણ્યા પાંચ એટલે કે લંબાઈ આપણને મળશે પચીસ સેન્ટીમીટર બી બરાબર આપણે ચાર એક્સ ધારા હતા તો એમાં એક્સનું મૂલ્ય મૂકી દઈએ પાંચ તો ચાર ગુણ્યા પાંચ બરાબર વીસ સેન્ટીમીટર હાઈટ આપણે ત્રણ એક્સ હતા તો એમાં ત્રણ ગુણ્યા પાંચ આપણે મૂકી દઈએ તો હાઈટ આપણને મળશે પંદર સેન્ટીમીટર ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર પચીસ અહીંયા એવું કહ્યું છે કે એક પાણીથી ભરેલા લંબઘનને હોજની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે સાત મીટર છ મીટર અને પંદર મીટર છે તેમાંથી આઠ હજાર ચારસો લીટર પાણી કાઢી નાખવામાં આવે તો પાણીની સપાટીમાં કેટલો ઘટાડો થાય તો કાઢી નાખેલ પાણી બરાબર આઠ હજાર ચારસો લીટર હવે આઠ હજાર ચારસો લીટરના છેદમાં એક હજાર એટલે કે આ છેદમાંથી હજાર જો આપણે દૂર કરવા હોય તો જવાબ આવશે આઠ પોઈન્ટ ચાર મીટરનો ઘન એટલે કે એક ઘન મીટર બરાબર એક હજાર લીટર તો ક્ષેત્રફળ આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે સાત ગુણ્યા છ તો જવાબ આવશે બેતાલીસ મીટર સ્ક્વેર ચાલો પાણીની સપાટીમાં પાણી બેતાલીસ ગુણ્યા દસ તો બેતાલીસ બેતાલીસ ઉડી જશે એટલે બેના ના છેદમાં દસ તો જવાબ આવશે અહીંયા ઝીરો પોઈન્ટ બે મીટર ત્યાર પછી દાખલા નંબર છવ્વીસ લંબચોરસ કાગળને બે અલગ અલગ બાજુએથી વાળીને બે અલગ અલગ નળાકાર બનાવવામાં આવે છે જો લંબચોરસ કાગળનું માપ ચુમ્માલીસ સેન્ટીમીટર ગુણ્યા તેત્રીસ સેન્ટીમીટર હોય તો બંને રીતે બનતા કાગળના બંને રીતે બનતા નળાકારના કદ શોધો હવે જો સર્વપ્રથમ તો એચ એટલે કે હાઈટ આપણને ચુમ્માલીસ સેન્ટીમીટર અને પરિઘ આપણને તેત્રીસ સેન્ટીમીટર આપેલો છે અને પરિઘનું સૂત્ર છે ટુ પાયાર એટલે કે પરીઘ એટલે શું તો કે ટુ પાયાર તો પરીખ બરાબર ટુ પાય આર પરીખ આપણને આપેલો છે એની જે કિંમત છે સૂત્ર જે છે એને અંદર આપણે કિંમત મૂકીએ તો બેની કિંમત બે પાયનું મૂલ્ય થશે બાવીસના છેદમાં સાત અને આર આપણે શોધવાનું છે તો આર બરાબર તેત્રીસ ગુણ્યા સાત છેદમાં સાત છે બરાબરની પાછળ જશે એટલે ગુણાકારમાં એટલે તેત્રીસ ગુણ્યા સાત અને આ જે બે ગુણ્યા બાવીસ છે એ બરાબરની આગળ જાય તો છેદમાં એટલે કે બે ગુણ્યા બાવીસ તો તેત્રીસ છે એટલે

અહીંયા ચાર છે તો કે બે ગુણ્યા બે તો આ બે બે ઉડી જશે ત્યાર પછી એકવીસ તેરી તો એકવીસ જે છે એના ભાગ સાત 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 તેરી તો આ અને ઉડી જશે ચુમ્માલીસ છે તો અગિયાર ચાર તો એમાં ચુમ્માલીસ ને છે અગિયાર ગુણ્યા ચાર તો અહીંયા અહીંયા ચાર ચાર જે છે તમે જોશો તો આ ચાર અને ચાર ઉડી જશે અગિયાર ગુણ્યા બે તો આ બે અને બે ઉડી જશે ચાર ને છેકો મારીને ચાલો તો અંશમાં કેટલા વધ્યા તો કે અગિયાર ગુણ્યા એકવીસ ગુણ્યા ત્રણ ગુણ્યા અગિયાર અને છેદમાં કેટલા વધ્યા તો કે બે હવે અંશનો આપણે ગુણાકાર કરી દઈએ તો સાત હજાર છસો ત્રેવીસના છેદમાં બે એટલે જવાબ આવશે ત્રણ હજાર આઠસો ને અગિયાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનો ઘન તો એચ બરાબર તેત્રીસ સેન્ટીમીટર પરીખ બરાબર ચુમ્માલીસ સેન્ટીમીટર પરીખ આપણને મળશે ટુ પાય આર હવે એની અંદર આપણે સૂત્રની અંદર કિંમત મૂકીએ તો ટુ પાય આર એટલે કે ચુમ્માલીસ ગુણ્યા બે ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા આર ચાલો તો પરીખ આપણને અહીંયા આપેલો તો ચુમ્માલીસ તો આ પરીખ જે છે આપણે ચુમ્માલીસ લીધો બરાબર તો ચુમ્માલીસ ગુણ્યા બે ગુણ્યા બાવીસ ગુણ્યા આરના છેદમાં સાત એટલે કે ચુમ્માલીસ બરાબર અહીંયા જે છે તે બરાબરની નિશાની અહીંયા આવશે તો ચુમ્માલીસ બરાબર બે ગુણ્યા બાવીસના છેદમાં સાત ગુણ્યા આર ચાલો હવે આપણે શું કરશું તો કે આર જે છે એનું ચુમ્માલીસ ગુણ્યા સાતના છેદમાં બે ગુણ્યા બાવીસ એટલે કે બરાબરની આગળ પાછળ આપણે લાવ્યું તો ચુમ્માલીસ ગુણ્યા સાતના છેદમાં બે ગુણ્યા બાવીસ હવે ચુમ્માલીસના ભાગ પડશે બાવીસ ગુણ્યા બે તો અહીંયા બાવીસ અને બાવીસ ઉડી જશે બે અને બે ઉડી જશે તો આર બરાબર સાત તો નળાકારનું ઘનફળ આપણને સૂત્ર મૂકીએ પાય આરનો સ્કવેર એચ અને એની અંદર આપણે કિંમત મૂકીએ તો પાયનું મૂલ્ય બાવીસના છેદમાં સાત ગુણ્યા આરનું સાત ગુણ્યા સાત અને થશે ચુમ્માલીસ તો સાત સાત બંને ઉડી જશે તો બાવીસ ગુણ્યા સાત ત્રણ એટલે જવાબ આવશે પાંચ હજાર બ્યાસી સેન્ટીમીટરનો ઘન ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર સત્યાવીસ અહીંયા આપણને કહ્યું છે કે ચોરસ અને લંબ ચોરસ પૈકી ચોરસની લંબાઈ ત્રીસ સેન્ટીમીટર છે જ્યારે લંબ ચોરસની લંબાઈ પચાસ સેન્ટીમીટર છે જો બંનેની પરિમિતિ સમાન હોય તો કઈ આકૃતિનું ક્ષેત્રફળ વધારે હશે અને કેટલું તો જવાબ આવશે વિકલ્પ ડી ચોરસનું ચારસો સેન્ટીમીટરનો સ્ક્વેર જવાબ આવશે વિકલ્પ ડી ચોરસ ચારસો સેન્ટીમીટરનો સ્ક્વેર ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર અઠ્યાવીસ અહીંયા આપણને કહ્યું છે કે એક ચતુષ્કોણ આપેલું છે એ બી સી તો આપેલ સંબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર નીચે આપેલ પૈકી કયું નથી ચાલો તો અહીંયા જવાબ આવશે વિકર્ણના ગુણાકાર જેટલું તો જવાબ આવશે આપણો વિકલ્પ ડી અઠ્યાવીસમાંની અંદર વિકર્ણના ગુણાકાર જેટલું ત્યાર પછી જો એ દાખલા નંબર ઓગણત્રીસ નીચેનામાંથી કઈ આકૃતિ સંબલંબની નથી તો જવાબ આવશે વિકલ્પ ડી ત્યાર પછી ત્રીસમો સવાલ મુક્ત જવાબી પ્રશ્ન છે કે આપેલ બહુકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે બહુકોણને ત્રિકોણને અને ચતુષ્કોણમાં શક્ય તેટલી વધુ રીતે વિભાજીત કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે તેને આ રીતે આપણે વિભાજિત કરી શકીએ ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એની અંદર પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો એમાં પહેલું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ બી સીડીમાં એ બી બરાબર સીડી અને બીસી બરાબર એડી છે તો તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ બી છત્રીસ સેન્ટીમીટરનો સ્ક્વેર ત્યાર પછી બીજું એક સમલંબ ચતુષ્કોણની પરિમિતિ બાવન સેન્ટીમીટર છે તેની સમાંતર ન હોય તેવી બાજુઓ સમાન છે અને તેની લંબાઈ દસ સેન્ટીમીટર તથા ચતુષ્કોણની ઊંચાઈ આઠ સેન્ટીમીટર છે તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ હશે જવાબ આવશે વિકલ્પ સી એકસો ને અઠ્યાવીસ સેન્ટીમીટરનો સ્ક્વેર ત્યાર પછી ત્રીજું બે નળાકારની ત્રિજ્યાઓ એક જેમ બેના પ્રમાણમાં અને ઊંચાઈ બે જેમ તેરના પ્રમાણમાં હોય તો તેનું કદ પ્રમાણમાં હશે જવાબ આવશે વિકલ્પ એ એક જેમ છ ત્યાર પછી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં ચોથો સવાલ સમઘનના સામસામેના પૃષ્ઠનું ક્ષેત્રફળ ખાલી જગ્યા હોય છે તો જવાબ આવશે સમાન પાંચમું આર ત્રિજ્યા અને એચ ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર જવાબ આવશે ટુ પાય આર એચ છઠ્ઠું આર ત્રિજ્યા અને એચ ઊંચાઈ ધરાવતા નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ તો જવાબ આવશે ટુ પાય આરના છેદમાં સોરી ટુ પાય આર એચ પ્લસ આર સાતમું કોઈ પણ પદાર્થે રોકેલી જગ્યાને તે પદાર્થનું ખાલી જગ્યા કહેવાય તો જવાબ આવશે કદ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ ગણતરી કરો એમાં આઠમો દાખલો એક ઓરડાની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે ચાર પોઈન્ટ પાંચ મીટર ત્રણ મીટર અને ત્રણ પોઈન્ટ પાંચ મીટર છે જો તેને પ્લાસ્ટર કરવાનો ખર્ચ આઠ રૂપિયા પ્રતિ મીટર હોય તો તેની દિવાલ અને છતને પ્લાસ્ટર કરવાનો કુલ ખર્ચ શોધો તો દિવાલનું ક્ષેત્રફળ બરાબર ટુ એચ કાઉન્સમાં એલ બી કાઉસ પૂરો પ્લસ એલ વત્તા એલ ગુણ્યા બી હવે એની અંદર આપણે કિંમત મૂકી દઈએ દીવાલના ક્ષેત્રફળનું જે સૂત્ર મૂક્યું એમાં તો બે ગુણ્યા એચ છે ત્રણ પોઈન્ટ પાંચ અને કાઉસમાં છે એલ બી તો એલ એટલે કે ચાર પોઈન્ટ પાંચ વત્તા બી એટલે કે ત્રણ અને વત્તા એલ ગુણ્યા બી એલ એટલે ચાર પોઈન્ટ પાંચ અને ગુણ્યા બી એટલે કે ત્રણ તો બે ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ એટલે કે સાત કાઉસમાં ચાર પોઈન્ટ પાંચ ત્રણ એટલે સાત પોઈન્ટ પાંચ ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ એટલે અહીંયા જવાબ આવશે તેર પોઈન્ટ પાંચ ચાલો હવે આ જે છે સાત ગુણ્યા સાત પોઈન્ટ પાંચનો ગુણાકાર કરીએ તો બાવન પોઈન્ટ પાંચ વત્તા તેર પોઈન્ટ પાંચ એટલે જવાબ આવશે છાસઠ મીટરનો સ્ક્વેર ચાલો હવે આપણે ખર્ચ શોધવાનો છે તો હવે એક મીટર પ્લાસ્ટર કરવાનો ખર્ચ આઠ રૂપિયા આપણને આપ્યો છે તો છાસઠ મીટર પ્લાસ્ટર કરવાનો ખર્ચ બરાબર કેટલો તો છાસઠ ગુણ્યા આઠ એટલે જવાબ આવશે પાંચસો ને અઠ્યાવીસ રૂપિયા તેથી છતને પ્લાસ્ટર પ્લાસ્ટિક કરવાનો ખર્ચ એટલે કે પ્લાસ્ટિક કલર કરવાનો જે ખર્ચ છે પ્લાસ્ટર કરવાનો ખર્ચ તે પાંચસો ને અઠ્યાવીસ રૂપિયા થશે ચાલો ત્યાર પછી જોઈએ દાખલા નંબર નવ એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈનો ગુણોત્તર છે અને તેનું કદ એચ બરાબર આપણને અહીંયા મળશે ટુ આરના છેદમાં ત્રણ હવે પાય આરનો સ્કવેર એચ બરાબર ઓગણીસ હજાર ચારસો ને ચાર એ આપણને આપેલા છે તો નળાકારનું ઘનફળ બરાબર પાય આરનો સ્ક્વેર એચ નળાકાર ઘનફળ આપણી પાસે છે ઓગણીસ બરાબર બાવીસના છેદમાં સાત ગુણ્યા આર ગુણ્યા આર ટુ આરના છેદમાં એચ ચાલો હવે આપણે એમાં જે કિંમત મૂકીએ તો આરનો ઘન એટલે કે આ જે આર ગુણ્યા આર ગુણ્યા ટુ આર જે છે બરાબર છે તો અહીંયા તમે જોશો તો આરનો ઘન બરાબર ઓગણીસ હજાર ચારસો ચાર ગુણ્યા સાત ગુણ્યા ત્રણ એચની કિંમત આપણે અહીંયા ત્રણ મૂકીએ અને અંશમાં શું વધશે તો કે બાવીસ ગુણ્યા બે ચાલો તો હવે આપણે એના છેદ ઉડાડવાના છે તો આઠસો ને બ્યાસી ગુણ્યા બાવીસ તો આ બાવીસ બાવીસ ઉડી જશે તો અંશમાં વધે આઠસો બ્યાસી

જો કોઈ સમઘનની દરેક બાજુની લંબાઈ ત્રણ ગણી કરવામાં આવે તો તેના કદમાં કેટલો ફેરફાર થશે ધારો કે સમઘનની લંબાઈ બરાબર એક્સ સમઘનનું કદ બરાબર એલ ઘન તો સમઘનની લંબાઈ ત્રણ ગણી કરતાં ત્રણે તો સમઘનનું કદ એલનો ઘન તો ત્રણેક્સનો ઘન બરાબર સત્યાવીસ એક્સનો ઘન તો મૂળ સમઘન કરતાં સત્યાવીસ ગણું વધારે થશે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે ગણિત વિષયની સ્વઅધ્યયન પોથીનો અભ્યાસ કરી રહ્યા છો તેવી જ રીતે છ સાત આઠ પાંચ ત્રણ ચાર બધા જ ધોરણની જે ગણિત વિષયની સ્વઅધ્યયન પોથી છે તેના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ ગાલસવાદી પૂરથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અહીંથી તમે અભ્યાસ કરી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં